આજનો આપણો ટોપિક છે એપ્લાઇડ મિકેનિક્સની અંદર ચેપ્ટર નંબર 3, એની અંદર ટાઈપ્સ ઓફ બીમ, ટાઈપ્સ ઓફ લોડ અને ટાઈપ્સ ઓફ સપોર્ટ. એમાં સૌથી પહેલાં છે એ આપણે ટાઈપ્સ ઓફ લોડ છે એ જોઈએ. તો કોઈ પણ જે એન્જિનિયરિંગની અંદર સ્ટ્રક્ચર હોય, બરાબર, એન્જિનિયરિંગ સ્ટ્રક્ચરની અંદર લોડ, બીમ ઉપર લાગતા લોડના મુખ્ય 3 ટાઈપ્સ છે. આ લોડ છે એ સ્પેસિફિકલી બીમ ઉપર લાગતા લોડના ટાઈપ્સ છે. એમાં પહેલું છે પોઈન્ટ લોડ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે બિંદુ ભાર. બીજું UDL, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ, એટલે કે સમ વિતરિત ભાર. અને ત્રીજું UVL, યુનિફોર્મલી વેરિંગ લોડ, એટલે કે સમ પરિવર્તિત ભાર. તો ભારના મુખ્ય 3 પ્રકાર છે, એટલે કે લોડના મેઇન 3 ટાઈપ્સ છે, બરાબર. એ આપણે જોઈએ. હવે સૌથી પહેલાં પોઈન્ટ લોડ. તો ડાયાગ્રામમાં બતાવ્યું છે એ તમે જોવો એટલે ખબર પડશે, અને નામ ઉપરથી જ ખબર પડી જાય કે જે કોઈ એક સ્પેસિફિક પોઈન્ટ ઉપર લાગતો હોય એ પ્રકારના લોડને શું કહેવામાં આવે છે, પોઈન્ટ લોડ. એટલે કે બિંદુ ભાર, જે ભાર કોઈ એક બિંદુ ઉપર ચોક્કસપણે લાગતું હોય એવા ભારને બિંદુ ભાર કહે છે. લોડ વિચ એક્ટ એટ સમ પોઈન્ટ, એટ સમ સ્પેસિફાઇડ પોઈન્ટ, ઇઝ કોલ્ડ એઝ અ પોઈન્ટ લોડ, બરાબર. એટલે એ પોઈન્ટ લોડ થયું. પછી બીજું છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ, જેનું શોર્ટ ફોર્મ, ટૂંકું નામ છે UDL, ગુજરાતીમાં કહેવામાં આવે છે સમ વિતરિત ભાર. તો એવો ભાર જે બીમ, આખા બીમ ઉપર લાગતો હોય, કોઈ એક બિંદુ ઉપર નહીં, આખા બીમ ઉપર લાગતો હોય, અને આખા બીમની લંબાઈમાં બધી જગ્યાએ એક સરખો જ લાગતો હોય તેને કહેવામાં આવે છે UDL. તમે જો આમ ફિગર છે એ જોશો તો ફિગરની અંદર દેખાય છે કે બીમની લંબાઈ જેટલી છે એ આખા બીમની લંબાઈમાં લોડ લાગે છે, આખા બીમની લંબાઈમાં ભાર લાગે છે, અને દરેક બિંદુએ એક સરખો જ લાગે છે. પહેલાં બિંદુએ 1000, તો બીજા બિંદુએ 1000, ત્રીજા એમ પહેલાંથી લઈને છેલ્લે સુધી દરેક જગ્યાએ કેવો લાગે છે, ભાર સરખો, બરાબર. તો આ પ્રકારના ભારને શું કહેવાય, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ, એટલે કે UDL લોડ, સમ વિતરિત ભાર. ત્રીજો છે UVL, યુનિફોર્મલી વેરિંગ લોડ, જેનું શોર્ટ ફોર્મ છે UVL, યુનિફોર્મલી વેરિંગ લોડ, સમ પરિવર્તિત ભાર. હવે આમાં શું હોય છે, આ ભાર પણ બીમની આખી લંબાઈ ઉપર લાગે છે. ધીસ લોડ એક્ટ્સ ઓન એન્ટાયર લેન્થ ઓફ ધ બીમ. પરંતુ UDL માં કેવું હતું કે દરેક બિંદુએ આ બીમની આખી લંબાઈમાં દરેક જગ્યાએ ભાર સરખો લાગતો હતો. આમાં એવું નથી, બીમની આખી લંબાઈમાં દરેક જગ્યાએ ભાર એક સરખો હોતો નથી, અલગ અલગ હોય છે, ક્યાંક વધારે ક્યાંક ઓછો. તમે ફિગર જોવો નીચેની, તો એ પોઈન્ટે છે એ વધારે લાગે છે. જેમ એ પોઈન્ટથી તમે આગળ બી પોઈન્ટ ઉપર જાઓ નીચેની ફિગરમાં, એમ લોડ ઘટતો જાય છે, બરાબર. તો આ ભાર કેવો હોય, બીમની આખી લંબાઈમાં તો લાગે, પણ દરેક બિંદુ આગળ બીમની આખી લંબાઈમાં ભાર એક સરખો લાગતો નથી, અલગ અલગ ચેન્જ થતો થતો લાગે છે, એને કહેવાય UVL. તો આ 3 હતા ટાઈપ્સ ઓફ લોડ, ભારના પ્રકાર. પોઈન્ટ લોડ એટલે કે બિંદુ ભાર, UDL એટલે સમ વિતરિત ભાર, અને UVL એટલે સમ પરિવર્તિત ભાર. બીમના પ્રકાર, તો બીમના મુખ્ય 6 પ્રકાર છે. પહેલું ફિક્સ્ડ બીમ એટલે આબદ્ધ બીમ, બીજું કેન્ટીલીવર બીમ, બરાબર, એનું ગુજરાતી નામ છે ઈ બહુધારણ, એવું કંઈક નામ છે ગુજરાતી, એનું ઇંગ્લિશ નામ વધારે યાદ રાખો તો વધારે સારું. પછી ત્રીજું અત્યારે આમાં નથી જોવાનું. ચોથું સિમ્પલી સપોર્ટેડ બીમ, સાદી રીતે ટેકવેલ બીમ. પાંચમું ઓવરહેંગિંગ બીમ એટલે કે બહાર લટકતો બીમ. અને છઠ્ઠું કન્ટિન્યુઅસ બીમ એટલે કે સળંગ બીમ, બરાબર. તો એમાં આપણે જોઈએ તો પેલું ફિક્સ્ડ બીમ, ફિક્સ્ડ બીમ એટલે કે આબદ્ધ બીમ, ફિક્સ્ડ બીમ એટલે શું થાય, આબદ્ધ બીમ ગુજરાતીમાં. હવે તમે ફિગરમાં જોવો તો દેખાય છે કે એવો બીમ જેના બંને છેડા, હવે એક વસ્તુ સમજો, કોઈ પણ બીમ હોય તો બીમના છેડા, છેડા એટલે કે ટેકા, ટેકા એટલે કે સપોર્ટ્સ કેટલા હોય, 2, બરાબર. કોઈ પણ બીમ હોય એના મિનિમમ, ઓછામાં ઓછા મિનિમમ કેટલા ટેકા હોય, 2, બરાબર. તો એવો બીમ, બરાબર, કે જેના બંને ટેકા એટલે કે બંને છેડા એટલે કે બંને સપોર્ટ, બરાબર, એ કેવા હોય, ફિક્સ્ડ હોય. ફિક્સ્ડ એટલે કે હલે ચલે નહીં, કોઈ દિવસ એક જગ્યાએ ફિક્સ કરેલા હોય, બરાબર. તો એ પ્રકારના બીમને શું કહેવાય, ફિક્સ્ડ બીમ. એવો બીમ જેના બંને છેડા, બંને ટેકા, બંને સપોર્ટ્સ આબદ્ધ હોય, આબદ્ધ એટલે કે ફિક્સ્ડ હોય, એ બીમને ફિક્સ્ડ બીમ કહે છે. બીજો છે કેન્ટીલિવર બીમ. તો કેન્ટીલિવર બીમ એટલે શું, એવો બીમ
જેનો એક છેડો ફિક્સ્ડ હોય એટલે કે આબદ્ધ કરેલો હોય અને બીજો છેડો ફ્રી, બીજા છેડે કોઈ પણ જાતનો સપોર્ટ એટલે કે ટેકો એટલે કે બીજો કોઈ છે ત્યાં કંઈ હોતું નથી. ફિગરમાં તમને દેખાય છે કે જે સ્ટ્રક્ચર છે એનો એક છેડા ઉપર એને ટેકવેલું છે, બીજા છેડે કોઈ જાતનો સપોર્ટ છે નહીં. ઉદાહરણ આપણા ઘરની બાલ્કની, બરાબર. આપણા ઘરની જે બાલ્કની હોય એમાં બાલ્કનીનો એક ભાગ છે એ આપણા રૂમ સાથે જોડેલો હોય, બીજો ભાગ છે એને કોઈ જાતનો સપોર્ટ ટેકો આપવામાં આવતો નથી, તો એ શું કહેવાય? કેન્ટીલીવર, બરાબર. બહાર છે એ ટૂંકમાં કાઢેલું હોય એને કહેવાય કેન્ટીલીવર બીમ, બરાબર. એટલે બહુધારણ બીમ, ગુજરાતી નામ જોઈ લેજો તમે, એ બહુ મને યાદ નથી. પછી ત્રીજું આપણે જોવાનું છે સિમ્પલી સપોર્ટેડ બીમ્સ, એને ગુજરાતીમાં કહેવાય સાદી રીતે ટેકવેલ બીમ, બરાબર. તો સિમ્પલી સપોર્ટેડ બીમ એટલે શું? તો કે એવો બીમ જેના બંને ટેકા એટલે કે બંને છેડા એટલે કે બંને સપોર્ટ્સ છે એ સાદી રીતે ટેકવેલ હોય, બરાબર. એ છેડામાં કોઈ પણ જાતનો છે એ શું છે, બીજો કોઈ રિજિડ સ્ટ્રક્ચર હોય નહીં, એટલે કે એમાં વધારે કંઈ ટૂંકમાં જોડાણ કરેલું હોય નહીં, એમને મૂકી દીધું હોય, બરાબર. સિમ્પલ એટલે સાદી રીતે ટેકવી દીધું હોય, એમાં ન બોલ્ટ માર્યા હોય, ન વેલ્ડિંગ કનેક્શન હોય, કે ન આપણે જે છે એ સિમેન્ટ કોન્ક્રીટથી એને જોડેલું હોય, ખાલી ટેકો મૂકી દીધો હોય, બરાબર. આપણે ઘણી વખત જઈએ તો બેસવા માટે રસ્તા ઉપર, હાઈવે ઉપર ચાની લારીની આજુબાજુ છે એ આમ ઓલા ડંગરા રાખી દઈએ ને, ડંગરાની ઉપર છે એ આમ થાંભલો કે બીજું કંઈક પાથરી દઈએ બેસવા માટે, એટલે ત્યાં પબ્લિક બેસી શકે, બરાબર. તો એ જ રીતે કન્સ્ટ્રક્શન છે શું કહેવાય, સિમ્પલ સપોર્ટ. થાંભલાને ટૂંકમાં ટેકાયો છે કે એના ઉપર, ડંગરા ઉપર. થાંભલા અને ડંગરા વચ્ચે કોઈ જાતનું કનેક્શન છે નહીં, એટલે સાદી રીતે કનેક્શન આપેલું હોય, કોઈ જાતનું રિજિડ કનેક્શન નહીં, રિજિડ એટલે કે પાક્કું જોડાણ નહીં, બોલ્ટ નથી માર્યો, વેલ્ડ નથી માર્યો, કે બી કોન્ક્રીટિંગ કર્યું નથી. તો સાદી રીતે ખાલી ટેકવી દીધું હોય કે બે ડંગરા ને એની ઉપર થાંભલો, તો બરાબર. તો એ સાદા કનેક્શનને શું કહેવાય, સિમ્પલી સપોર્ટેડ બીમ. જોવામાં દેખાય છે કે બે કનેક્શન, બે છેડા છે એ કેવા હાવ સાદા એમનેમ છે ને એની ઉપર એક છે એ વસ્તુ મૂકી દીધી છે. તો આ પ્રકારના બીમને શું કહેવાય, સાદી રીતે ટેકવેલ બીમ, સિમ્પલી સપોર્ટેડ બીમ. પછી ઓવરહેંગિંગ બીમ, ઓવરહેંગિંગ બીમનું ગુજરાતી નામ છે બહાર લટકતો બીમ. તો ઘણી વખત બીમના જે બે ટેકા હોય, બે છેડા હોય, બે સપોર્ટ હોય, એનાથી આગળ બીમ બહાર નીકળતો હોય, બરાબર. તો એ જે બહાર નીકળતો બીમ છે એને શું કહેવાય, ઓવરહેંગિંગ બીમ, બરાબર. ટેકાથી આગળ બીમ બહાર નીકળતો હોય, સપોર્ટથી આગળ બીમ બહાર નીકળતો હોય, કોઈ પણ સાઈડ હોય, ડાબી બાજુ બહાર નીકળે, જમણી બાજુ બહાર નીકળે, અથવા બે બાજુ બહાર નીકળતો હોય. જો આમાં દેખાડ્યું છે સ્વિમિંગ પુલની અંદર આપણે જમ્પ કરવા માટે જે રીતે હોય છે, તો એમાં જો ટેકાથી આગળ પણ પાટી બહાર નીકળે છે, બરાબર. તો એ બીમ છે, એ સ્ટ્રક્ચર છે, એ શું થઈ ગયું, થોડુંક આગળ નીકળે છે, એટલે કે ટેકાથી આગળ બહાર જાય છે, તો એને શું કહેવાય, ઓવરહેંગિંગ બીમ, બહાર લટકતો બીમ, બરાબર. પછી છે કન્ટિન્યુઅસ બીમ. કન્ટિન્યુઅસ બીમને ગુજરાતીમાં કહેવાય છે સળંગ બીમ, સળંગ બીમ, અથવા સતત બીમ, અથવા કન્ટિન્યુઅસ બીમ. તો જનરલી કોઈ પણ બીમને બે ટેકા હોય, પણ એવો બીમ જેને બે કરતાં વધારે ટેકા હોય, ત્રણ ટેકા હોય, ચાર ટેકા હોય, પાંચ અથવા પચાસે હોઈ શકે, બીમ વિચ હેઝ મોર ધેન ટુ સપોર્ટ્સ. જનરલી કોઈ પણ બીમને બે સપોર્ટ હોય, પણ એવું બીમ કે જેના સપોર્ટ એટલે કે ટેકા એટલે કે આધાર બે કરતાં વધારે હોય, તો એવા બીમને શું કહેવાય, કન્ટિન્યુઅસ બીમ એટલે કે સળંગ બીમ. ઉદાહરણ તમને દેખાય છે, જો બ્રિજ સ્ટ્રક્ચર, તો બ્રિજની અંદર ખાલી બે ટેકા ન હોય, બે કરતાં વધુ સપોર્ટ્સ ટેકા કોલમ મૂકેલા હોય, તો એ જી બીમ છે એને શું કહેવાય, કન્ટિન્યુઅસ બીમ એટલે કે સળંગ બીમ, બરાબર. બે કરતાં વધુ ટેકા, મોર ધેન ટુ સપોર્ટ્સ. રેડી? તો આ પ્રમાણે પાંચ ઈ અને છઠ્ઠું તમારી ટેક્સ્ટબુકમાં એક આપ્યું છે, એ જે પ્રોપ્ડ કેન્ટીલિવર બીમ, બરાબર. એ શું છે, પ્રોપ્ડ કેન્ટીલિવર બીમ. તો પ્રોપ્ડ કેન્ટીલિવરમાં કેન્ટીલિવરની બીમ જે હોય એ જ પ્રમાણે બીમ હોય છે, અને સામેના છેડે એક સાદો સપોર્ટ હોય છે, તો એને કહેવાય પ્રોપ્ડ કેન્ટીલિવર બીમ. એટલે બીમના છ પ્રકાર આપણે પહેલાં જોયા, લોડ ભારના પ્રકાર ત્રણ, પછી બીમના પ્રકાર છ, અને હવે આવે છે સપોર્ટ એટલે કે આધારના પ્રકાર, ટાઈપ્સ ઓફ સપોર્ટ એટલે કે આધારના પ્રકાર. તો સપોર્ટ ચાર પ્રકારના છે. પહેલો ફિક્સ્ડ સપોર્ટ એટલે કે આબદ્ધ આધાર, પછી સિમ્પલ સપોર્ટ એટલે કે સાદો આધાર, રોલર સપોર્ટ એટલે કે રોલર આધાર, અને હિંજ્ડ સપોર્ટ એટલે કે મિજાગરાવાળો આધાર. ફિક્સ્ડ એટલે આબદ્ધ આધાર, સિમ્પલ એટલે કે સાદો આધાર, રોલર એટલે કે રોલર આધાર, અને હિંજ્ડ એટલે મિજાગરાવાળો આધાર. તો ફિક્સ્ડ સપોર્ટ કોને કહીએ, એવો સપોર્ટ જે બીમ સાથે એકદમ પાક્કું જોડાણ હોય, પાક્કું એટલે કે ફિક્સ,
બોલ્ટ મારી દીધો હોય તો હલે નહીં, અથવા વેલ્ડિંગ કરી નાખ્યું હોય હલે નહીં, અથવા તો કોન્ક્રીટિંગ કરી નાખ્યું હોય હલે નહીં. એકવાર એ એને કનેક્શન કર્યું પછી હલે નહીં, ફિક્સ થઈ જાય. નામ જ છે ફિક્સ, બરાબર. ફિક્સ થઈ જાય તો એવા પ્રકારના સપોર્ટને શું કહે છે? ફિક્સ્ડ સપોર્ટ, એટલે કે આબદ્ધ આધાર. બરાબર, આ દેખાય છે એ ફિક્સ્ડ સપોર્ટ. બીજો સિમ્પલ સપોર્ટ, આપણે હમણાં જ વાત કરી, સાદો આધાર. સિમ્પલ સપોર્ટ એટલે કે સાદો આધાર. તો એ પ્રકારનો બીમ, એ પ્રકારનો આધાર કે જેમાં કોઈ પણ પ્રકારનું પાકું જોડાણ હોતું નથી. પાકું જોડાણ એટલે બોલ્ટ નથી માર્યો, વેલ્ડિંગ નથી કર્યું, કોન્ક્રીટ કામ નથી કર્યું, ખાલી ટેકવી દીધું. બરાબર, એમનેમ સાદી રીતે ખાલી બે ડંગરાની ઉપર એક થાંભલાને ટેકવી દીધો, તો એ જે જોડાણ છે એને શું કહેવાય? સિમ્પલ સપોર્ટ, એટલે કે સાદો આધાર. કોઈ પણ જાતનું પાકું જોડાણ, રિજિડ કનેક્શન કરવામાં આવતું નથી. બરાબર, એને કહેવાય સાદો સપોર્ટ, એટલે કે સિમ્પલ સપોર્ટ, સાદો આધાર. પછી રોલર સપોર્ટ. તો રોલર સપોર્ટ એટલે શું છે? તો કે તમને એક્ઝામ્પલ દઉં. બરાબર, રિવોલ્વિંગ ચેર, આપણી જે રિવોલ્વિંગ ચેર હોય છે એમાં જે સપોર્ટ હોય છે એ શું હોય છે? રોલર સપોર્ટ. આપણે ઘણી વખત બારી હોય છે, બરાબર, એ સ્લાઇડિંગ બારી હોય છે, તો સ્લાઇડિંગ બારીમાં નીચે જે સપોર્ટ હોય છે એ કેવા હોય છે? રોલર સપોર્ટ. કે એને તમે છે એ હોરિઝોન્ટલ દિશામાં, કઈ દિશામાં? હોરિઝોન્ટલ દિશામાં છે એ તમે એને આગળ પાછળ ધકેલી શકો છો, એને ફેરવી શકો છો. તો એ પ્રકારના સપોર્ટને કેવો કહેવાય? રોલર સપોર્ટ. એવો સપોર્ટ જે હોરિઝોન્ટલ દિશામાં ધક્કો મારવાથી ખસી શકે છે એને શું કહેવાય? રોલર સપોર્ટ, એટલે કે રોલર આધાર. અને છેલ્લો છે હિંજ્ડ સપોર્ટ. બરાબર, હિંજ સપોર્ટ એટલે કે મિજાગરાવાળો આધાર. બરાબર, તો મિજાગરાવાળા આધારનું બેસ્ટ ઉદાહરણ છે આપણા ઘરનો દરવાજો, એટલે કે આપણા ઘરનો બારણું. બરાબર, જો આમાં દેખાડ્યું જ છે કે આપણો ઘરનો જે દરવાજો છે એને આપણે જે એન્ટ્રન્સનું જે ઓલી જે કહેવાય બારશાખ, બરાબર, એ બારશાખ ખારે કેનાથી જોડેલું હોય? તો કે હિંજથી જોડેલું હોય. હિંજ એટલે કે એક પ્રકારના મિજાગરાથી જોડેલું હોય. એને તમે છે એ ખોલબંધ કરો, મિજાગરો જોડ્યો છે એટલે તમે એને છે એ ખોલબંધ કરી શકો, એટલે કે એને ફેરવી શકો છો. દરવાજો ખુલે અને પાછો બંધ પણ થઈ શકે. તો એ પ્રકારનો જે સપોર્ટ હોય એને શું કહેવાય? હિંજ સપોર્ટ, એટલે કે મિજાગરાવાળો આધાર. બરાબર, તો આ ચાર પ્રકારના સપોર્ટ છે. બરાબર, પહેલો હતો ફિક્સ્ડ સપોર્ટ, એટલે કે ફિક્સ સપોર્ટ એટલે કે આબદ્ધ આધાર. પછી સિમ્પલ સપોર્ટ એટલે કે સાદો આધાર. પછી રોલર સપોર્ટ એટલે કે જે હોરિઝોન્ટલ દિશામાં ખસી શકે. આપણે વાત કરી સ્લાઇડર બારી, બારીને ધક્કો મારીને ખોલબંધ કરી શકીએ, તો એમાં નીચે સપોર્ટ હોય કેવો હોય? રોલર સપોર્ટ. રિવોલ્વિંગ ચેરમાં નીચે સપોર્ટ હોય રોલર સપોર્ટ. અને હિંજ સપોર્ટ એટલે મિજાગરાવાળો આધાર. આપણા ઘરનો દરવાજો છે એમાં જે સપોર્ટ મારેલો છે દરવાજાનો, જે આપણે લાકડા રહે એને શું કહેવાય? હિંજ સપોર્ટ. તો આ ચાર પ્રકારના છે એ છે સપોર્ટ, એટલે કે આધાર છે. એટલે આજે આપણે ત્રણ છે એ મેઇન થિયરી જોઈ, બીમના પ્રકાર, ભારના પ્રકાર અને આધારના પ્રકાર. ટાઈપ ઓફ બીમ, ટાઈપ ઓફ લોડ અને ટાઈપ ઓફ સપોર્ટ.